જામનગર છોટી કાશી તરીકે વિખ્યાત છે. જામનગરમાં હાલ કોરોના વાયરસ સામેની લડતમાં અનેક લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. જામનગરના 9 વર્ષના બાળક શ્લોક મિહિરભાઈ શાહે આજરોજ તેના 10મા વર્ષના પ્રવેશના જન્મદિન નિમિત્તે અનેરી ઉજવણી કરી છે. મુખ્યમંત્રી રાહત નિધિમાં 11,000 અર્પણ કરી જન્મદિનની ઉજવણી કરી. જન્મદિનની ઉજવણીમાં બાળકો અને મોજશોખ પાછળ જ્યારે ખર્ચા કરતા હોય છે ત્યારે આ 9 વર્ષના બાળકે પોતાના જન્મદિન નિમિત્તે રૂપિયા 11,000 મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કરી પોતાનો જન્મદિવસ ઉજવે છે. રાજ્યમંત્રીશ્રીના અનુદાનનો ચેક અર્પણ કરતા સમયે અનન્ય ઉત્સાહ સાથે શ્લોક મિહિરભાઈ શાહે કહ્યું હતું કે જન્મદિવસ ઉજવવાના બદલે આ રૂપિયા દ્વારા હું દેશની જે સેવા કરી શકું તે મારાથી બનતી કરવા માટે મારા જન્મદિવસની ઉજવણીના આ રૂપિયા 11,000 હું મુખ્યમંત્રી રાહત નિધિમાં આપીને કોરોના વાયરસની લડતમાં મારું યોગદાન આપી રહ્યો છું. માત્ર 9 વર્ષની ઉંમરે આવી પરિપક્વતા સાથે દેશદાજ ધરાવતા આ બાળકની અનેરી ઉજવણી અન્ય બાળકો માટે તે પ્રેરણારૂપ છે, જે પરંતુ અનેક વડીલો માટે પણ આ એક પ્રેરણારૂપ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ નાની ઉંમરે આવા દેશ સેવાના વિચારો બદલ રાજ્યમંત્રીશ્રીએ બાળકને બિરદાવ્યો હતો. આ અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બાળક શ્લોક સાથે વિડીયો કોન્ફરન્સ માધ્યમ દ્વારા વાતચીત કરી હતી અને શ્લોકને તેના આ ઉત્કૃષ્ટ પગલા માટે બિરદાવ્યો. વિજયભાઈ બોલો બોલો. સુભાષ શાહ બોલું છું જામનગર. મારા પોત્રનો જન્મદિવસ છે, આપું એમને. હા જી, એક મિનિટ આપો સાહેબ. હેલો. શ્લોક મજામાં? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બેટા. આજ કોરોનામાં તો મેં 11,000 રૂપિયા ફંડ ડોનેટ કર્યા છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ બેટા. હો, જન્મદિવસના ખૂબ ખૂબ તને આશીર્વાદ. અને તમે લોકો સારું કામ કરો છો. સરસ સરસ. હો, અને તે પણ ખૂબ સારું કામ કર્યું છે. જિંદગીભર તને આ વસ્તુ તને ખૂબ કામ લાગશે કે નાનો હતો ત્યારે તે તારા જન્મ દિવસે બીજો કોઈ ખોટો ખર્ચો કર્યો નહીં અને એ પૈસા તે કોરોનાના સારા કામમાં વાપરવા માટે મોકલાવ્યા. તને ખૂબ ખૂબ ધન્યવાદ અને મારા જન્મ દિવસના ખૂબ ખૂબ આશીર્વાદ. થેન્ક યુ. તું શું ભણાસ? હું રમતો હતો. અરે વાહ, શું રમતો હતો? ઘરની બહાર જાતો નથી ને? સરસ સરસ.